બાળમજૂર કોને કહેવાય એની વાત આપણે હમણે કરી હતી. એના સંદર્ભની અંદર 14 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈ પણ પ્રકારના જોખમકારક કામની અંદર રોકાઈ શકાશે નહીં. ભારતની અંદર કાયદો ઘડવામાં આવેલો છે કે કોઈ પણ જોખમકારક કામની અંદર બાળકને રોકી શકાય છે નહીં, કારણ કે કાયદેસર તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ પછી બાંધકામ ક્ષેત્ર હોય અને ત્યાં બાળક કામ કરતો ઉપરથી ઈંટ પડે અને બાળક મૃત્યુ પામે તો આવા કોઈ પણ જોખમકારક કામની અંદર બાળકને રોકી શકાય છે નહીં. બીજું, બાળમજૂરી અટકાવવા માટે એક તો કાયદા દ્વારા એને રક્ષણ મળ્યું છે, સજાપાત્ર અને દંડની જોગવાઈ આપણા બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે પણ ત્યાં બાળમજૂરી અટકાવી શકાય છે. બીજું, બાળકોને કોઈ પણ પ્રકારે શોષણ કરી શકાય છે નહીં, એ શારીરિક હોય કે માનસિક હોય. બાળક પાસેથી દાખલા તરીકે લારી હોય કે ગલ્લા ઉપર છે કે ખેતીની અંદર મોટાભાગે બાળક તમને કામ કરતું જોવા મળશે તો તેની પાસેથી એવા કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક કામ લઈ શકાય છે નહીં 14 વર્ષથી નીચેના. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષના બાળકો છે એના માટેનો એક કાયદો ઘડ્યો છે 2009ની અંદર, અને એ કાયદા અન્વયે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો. એ કાયદા અન્વયે આ બાળક પાસેથી કામના બદલામાં એને શિક્ષણ આપવાનું રહે છે. પોતાના માતા પિતાએ મજૂરીને પણ શિક્ષણ મેળવી શિક્ષણની સંસ્થાઓની અંદર એને ભણાવવા મોકલવો પડશે એવા પ્રકારની જોગવાઈઓ આ બંધારણની અંદર કરવામાં આવેલી છે, અને એ દ્વારા પણ બાળ મજૂરીને આપણે ઘટાડી શકીશું અથવા દૂર કરી શકીશું. તો એ